नमस्कार दर्शक मित्रों, महासभा न्यूज कच्छ टीवी समाचार अने वन इंडिया में आपनु स्वागत है। मित्रों, मुंद्रा तालुकानो जरपरा गाम एटले घणी वार मारे मुलाकात थती हो, वालजीभाई अने अग्रणीने मळतो छूं त्यारे कही शकाय के जमीननुं महत्व, जे जमीनने माँ समझे छे, अने कही शकाय के आजे घणा एवा लोको जमीनोने वेची अने दुखी थाय छे, पण आ चारण समाजनुं गाम जे छे ए जमीनने महत्व समझ्या छे। अने जमीनी माणस एटले के नीचामां नीचा माणसनो जे प्रश्नने वाचा आपवा माटे कंई पण अन्याय थतो होय तो साचुं कहेवानी जे छे ए राजाશાહીથી કરીને અત્યાર સુધીની જે એમનો સ્વભાવ છે એ ગઢવી સમાજ ચરણ સમાજની આજે મુલાકાત લેશું, પણ સાથે સાથે ચૂંટણીનો માહોલ પણ છે તો આશાપુરા ન્યૂઝ દરેક ગામમાં મુલાકાત લે છે, તો મળશું આપણે ગામના અગ્રણીઓને, કોમન મેનને અને તાલુકા કક્ષાના જે નેતા છે વાલજીભાઈ, કારણ કે એક જરપરા ગામ નહીં પણ સમગ્ર માંડવી મુંદ્રા તાલુકામાં જેમનું નામ છે એવા વાલજીભાઈને પણ મળશું। પણ શરૂઆત હું એક નાગરિકથી કરી અને ખાસ કરીને શું માહોલ છે અને કઈ રીતે લોકો તમારી સમક્ષ આવી રહ્યા છે, શું પ્રશ્નોની રજૂઆત છે, તો મળીએ આપણે ગામના। શું નામ તમારું? મુંજો ના દેવરાજ। દેવરાજભાઈ, અહીં કેટલે સમયથી વોટ કર્યો તમે? વોટ ઘણી ટાઈમ થયું, ઘણા ટાઈમથી હી ચૂંટણી અને ગઈ ચૂંટણીમાં કરો ફરક, પહેલાં જઈને હેજી હી ચૂંટવાય એટલે એમ ચૂંટણીમાં તો આસાન એનો જ મત હો એ બિનહરી થઈ શકે, બરાબર છે? તો 4 લાખ રૂપિયા વ્યા એને માથે આસી કેડિયા છે ને, જેડિયા જોકો ન મને સામે પક્ષ વારી મણી કે છાડે અને વેચલે વો મને કાઢ્યા છે, જે મળે મની સજો ગંજો એકલ તરફો છોટી છે ધીરે એ જંગનો છોટે, પણ બહુ વખતથી મન્યા ન એને કારણે વારી જંગ ચાલુ થઈ ગઈ। સમરસ થઈ હોય તો વીરેન્દ્રસિંહ બાબુ જાહેર પણ કહેવા કે 4 લાખ રૂપિયા સરકાર 5 લાખ દે હતી, 4 લાખ 9 લાખ રૂપિયા પાકે મળી આવ્યા, પણ અહીં આણે એ સમય વ્યો હોય એ સામે તો આવ્યો જી આણે અહીં કરચો હતો કે ભાઈ કરો માહોલ હે ગામ મેં કરો ચર્ચા થઈ હતી એ તારે એડો અસાંકે અનુભવ ન હોય ને, પણ અસાંજો એકડો લક્ષ મતવો જે કદે બિનારી પે થી ને સજો ગંજો શાંતિ રહે। મિત્રો, અમે ત્રગડીમાં મુલાકાત લીધી ગઈકાલે, તો ત્યાં જામ મુસ્લિમ પરિવાર જે છે અને ક્ષત્રિય સમાજ જૈન સમાજ અને ત્યાં એ ગામ જે છે સમરસ થયું, અને વીરેન્દ્રસિંહ બાપુએ સમરસ થયું એ પહેલાં 4 લાખ રૂપિયા એમને કીધું કે હું આપી દઈશ તમને, પણ એ કે સમરસ તો થવા દઉં, પણ ગામને વિશ્વાસ હતો। પણ આ જે વાત કરી ગઢવી સાહેબે કે ખરેખર મહત્ત્વની વસ્તુ છે, ગંજો જે છે એ એક થાય અને વિવાદ ન થાય એ મહત્ત્વની વસ્તુ છે, પણ મને લાગે છે કે આ ગામ ખૂબ સમજદાર છે એટલે જી જી શું કરી છે નામ આપ્યું? હા, કરશન મિશ્રા જી। દર્શનભાઈ, કેટલા સમયથી તમારો ચૂંટણીનો અને રાજકીય ક્ષેત્રનો અનુભવ છે? એટલે અમારો ગણવાનો છે અને અગાઉ જે છે ચૂંટણીઓ થતી હતી, અગાઉના સરપંચ અને હમણાંનો જે માહોલ કઈ રીતે જુઓ છો? એટલે અમારો હમણાંનો જે માહોલ છે ને એ દરેકભાઈ કહ્યું પ્રમાણે કે અમારી સંમતિ થાય તો અમારા પહેલાં તો જો થોડોક સમાજ પણ ઊંડો આવતો હતો અને આવી ગયો હતો એટલે અમારે બહુ આનંદ થયો કે અમારો થોડોક સંશોધન વિખવાડો હોય સમાજમાં પક્ષ પાર્ટી બોલે એ પણ અમારો ભેગો થઈ ગયો અને ચૂંટણીમાં પણ બહુ માહોલ સારો થયો અને બધા તૈયારી થઈ ગઈ, પણ છતાં પણ થોડી વ્યક્તિને કારણે થયો નહીં। ઓકે, જે કંઈ પણ થશે સારું થશે, શું લાગે છે હવે આગામી જે તમારા ઉપર કળશ જોડાય છે તો ગામના કયા કામો જે છે મહત્ત્વના, કારણ કે વાલજીભાઈ તો એક સરકાર સાથે જોડાયેલી વ્યક્તિત્વ છે, તમારી શું માંગ છે, શું શું વિકાસના કામ થવા જોઈએ? અમારા વિકાસના કામ તો બધા થવા જોઈએ, પણ અમારી જે જમીન છે એ પણ જો કાયમ રહી ગયા ને એમાં મને બહુ મજા આવતા, અમારી જમીન છે પ્રેમ છે એ સારું થાય તમારું બધું થઈ જાય। મિત્રો, ખૂબ જ અનુભવી, શબ્દો ઓછા હોઈ શકે પણ એમનો અનુભવ જે છે આ બધા જ લોકો જે છે અનેક કહી શકાય કે આપણે કચ્છી ભાષામાં જમાનાના ખાધેલા લોકો છે, તો ખરેખર એમનો એક એક શબ્દ જે છે ખૂબ મહત્ત્વનો છે, શબ્દો ઓછા હશે પણ અનુભવ ઘણો છે, આજો પરિચય છે? ગોપાલ દેવરાજ। ગોપાલભાઈ, કરો માહોલ લાગે તો એને ફરે શરૂઆતમાં માહોલ લઈ થયો બિન હરીફ જો, હાણે બિન હરીફ મેં અસી સાવ મથલથી પૂછી ગયા હતી, પૂરે બજણી જો વગર નડ્યો અસાંકે પુઠિયા હા વાલજીભાઈ જો પકસ આવે જોકો એને પકસ માહોલ ખાસ હોય અસી ખાસ એત્રે લગરને જ આવ્યા આયું અને હિ ચૂકું મોર પંચાયતી વાલજીભાઈ જેને મેં કમ ઘણે થયા ગામ મેં અને વરી ગામ કેડી આશા છે ત્યાં કમ સારા થી એડો માહોલ હે। વિકાસના કામો થાય એ મહત્ત્વની વસ્તુ છે અને બિન રાજકીય ખાસ કરીને ચૂંટણી હોતી હોય છે પક્ષનો હોય, પણ તેમ છતાં જો એક લિંકમાં વ્યક્તિઓ જે છે આવતી હોય તો મને લાગે છે વિકાસના ફળો મળતા હોય છે, તમારું નામ આપજો।
જી મારું નામ માનસિંહ ગઢવી જરપરાનો રહેવાસી છું જી માનસિંહભાઈ તમે ઉમેદવારી પણ નોંધાવી છે પક્ષમાં હા મારી પક્ષે મને પાંચમા વોર્ડ ઉપર ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો હતો અને પક્ષના નિર્ણયને શેરોમાં રાખી અને હું ચૂંટણી લડી રહ્યો છું આપણે આખા ગામની વાત ન કરી તમારા વોર્ડની વાત કરી પાંચમા વોર્ડમાં લોકોનો કેવો પ્રતિસાદ મળે છે અને શું ત્યાં ખૂટતી કડી છે પ્રતિસાદ સારો મળે છે પણ મુખ્યત્વે તો મારો મુદ્દો બંને પક્ષ વતીએ મતો બિનરીપ થાય પણ બિનરીપ ન થઈ એના લોકો કોણ જેના કારણે ન થઈ એ પણ હવે ગામ જાણી ગયું છે કે આ વ્યક્તિઓ બિનરીપ થવા ન દીધી એટલે ગામે હવે મન બનાવ્યું છે કે આટલી મહેનત કર્યા પછી પણ શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો પણ જો એક બે વ્યક્તિઓને કારણે આ ન થઈ શકી તો એ એક બે વ્યક્તિઓને હવે આપણે એનો પરિચય બતાવવો જોઈએ એ માટે ગામ તૈયારી કરી રહ્યું છે અને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે વિકાસ પેનલને ખાસ વાત કરું મારા વોર્ડની તો મારા પાંચમા વોર્ડમાં થોડોક વાડી વિસ્તાર આવે છે અને થોડુંક ગામતળ આવે છે ગામતળમાં વાલજીભાઈના વખતમાં પણ આખા ટીમ સાથે રહી આરસીસી રસ્તાઓ બનાવ્યા ગટર લાઇનના કામો કર્યા તે સિવાય પેવર બ્લોકના કામો કર્યા ગામમાં ઘરા ઘર સુધી પાણીના નળ પહોંચે નળથી પાણી મળે એવું પણ કાર્ય થયું વચમાં પાંચ વર્ષનો એવો પીરિયડ આવ્યો કે થોડા સરપંચ અનકેપેબલ હતા કહેવાનો મતલબ કે એનો રાજકીય અનુભવ ન હતો ખરાબ માણસ નહીં પણ રાજકીય અનુભવના અભાવના કારણે એ પાંચ વર્ષમાં બહુ જોઈએ એટલા કામ ન થયા તો હવે પાછી વિકાસ પેનલને અમને જો ગામ સહયોગ આપશે તો અમારો એવો ઈરાદો છે કે જે વિકાસની ગતિ ઓછી થઈ ગઈ છે એને આપણે ડબલ જોશથી સરકારને સાથે રાખી ગામનો વિકાસ થાય ગામના લોકોનો જે મુખ્ય મુદ્દો છે અમારો એ એ છે કે અમને જમીન ઉપર વધુ પ્રીતિ છે એમાં પણ વિશેષ કરી ગૌચર ભૂમિ એમાં વિકાસ થઈ રહ્યો છે ડેવલપમેન્ટ દક્ષિણ વિસ્તારનો થઈ રહ્યો છે પણ એ ગૌચરમાં બહારના માણસો જે જેમ તેમ કરીને ચેનચાળા થઈ રહ્યા છે તો પંચાયતની મુખ્ય ભૂમિકા એ રહે છે કે ગામને સાથે રાખીને જો વિકાસ થતો હોય તો યોગ્ય એનો કંઈ નિકાલ કરશું નકર અમારી ભૂમિમાં કોઈ પણ ખોટી રીતનો પગ પેસારો ન કરે એના માટે અમે કટિબદ્ધ છીએ ક્રિકેટની ભાષામાં કહું તો મહેન્દ્રસિંહ ધોની તો છે પણ વિરાટ કોહલી પણ એમની ટીમમાં છે એટલે મને લાગે છે કે બહુ એનું ભવિષ્ય બહુ સારું છે અને બહુ સારા ખરેખર એક એક શબ્દમાં અનુભવ છે ઘણીવાર શબ્દો જે છે ઉપરથી બોલાતા પણ એનો શબ્દ જે છે મેં મહેસૂસ કર્યો કારણ કે ઘણા લોકોના ઇન્ટરવ્યુ લેતો હોઉં છું ખૂબ સારો અભ્યાસ રહી ચૂક્યો છે असाजे गाम में पहला जो पंज बन थे हि पंचायत हल थी अस घे गाम के वडिल तारीख अस बोल था वडिल ना हो छत्ता वडिल तारीख हे वो बोल था कन पक्ष जो अस गामला कर अंति भोग दूँ था पहला पंज बने थे वालजी भाई जी जो टीम चूंटाणी हुई अने ये जो अस गाम में कम थे ये अज हेवर इन पंचायत में पंज वर में नवे पैसे को कम थो ना अने अस जमीन ला कर अस लड़े आयो हजार एकड़ जमीन ला कर 400 एकड़ असाजी पाछी आई थे ये जमीन हेवर हे पंचायत दन में तैयार है ते ला कर अस जंग लड़ू था हाँ आंकड़ो असंक डने वाला ना તો મિત્રો આ એક જે અંદરથી પીડા હોય અને જે અંદર દાજ હોય જેને કહી શકાય કે તો જ મને લાગે છે કે ગામનો વિકાસ થાય કારણ કે ક્યાંક અંગત સ્વાર્થ માટે માણસો જે છે પોતાનું જમીન વેચી નાખતા હોય છે જમીન તો બીજી વાત છે તો જમીન પણ વેચી નાખનારા લોકો છે પણ ઘણા લોકો બાંધછોડ નથી કરતા એ પૈકીના આજે છે ચારણ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે શું નામ તમારું મારું નામ સામત વિશ્રામ ગઢવી સામતભાઈ શું માહોલ છે અત્યારે માહોલ જીરપરે જો પછી ગાલ કંદો જીરપરે જો માહોલ જ્યાં દરે અનામત જો જાહેરનામું બહાર પીઓ ત્યાં દરેક એકડો ગામ જો આખો વડીલ વર્ગ કે પાસે હેડો ચાસી ને ભાઈ જો કોઈ સમરસ પંચાયત થઈએ બરાબર કારણ કે પંચાયત આ એ સ્વતંત્ર સંસ્થા હે અને સ્વતંત્ર સંસ્થા રહે તો એકડો આર્થિક નુકસાન થતા અને એની સાથે સાથે ભાઈચારે જો નુકસાન થયો તો એ ભાઈચારો કેળવાજી રહે અને સાથે સાથે આર્થિક નુકસાન નથી એ ગામ ગામ થઈને રહે અને જે તે અનામતનો પ્રશ્ન હજી તો હજી નડડોખોનો મૈસરી સમાજ આ એ સમાજ પણ બહુ ફાડા નથી એ જેના કારણે અસી એકડો પ્રયત્ન કયા છીએ પ્રયત્ન કરીને અસી એત પૂગા છીએ જે બોએ ગ્રુપિંગ ઊભા કયા છીએ કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ કોંગ્રેસ ભાજપ નહોતો હોય પણ બોએ ગ્રુપિંગ હકડી લાઈનમાં ઊભા કયા છીએ તેમ અસી જો બિન હરીફલા કરીને જો પ્રયત્ન કયા છીએ એમ બોએ પાર્ટી કે જ્યાં છીએ ભાઈ જો પણ પાર્ટી ગામ કે જો સમરસ ખપે તી એમને જો ખિલાફ એંધો એનો અસી પણ ખિલાફ હૂંધા છીએ તો છેલ્લી બાકી બોએ પાર્ટીઓ હા ચ્યાં હા જ અને અસાજે સચિદાનંદ જે મંદિર થી મીણી કે ભેરા કરીને પાંચ એકડો એડો સોગંદ વિધિ કરાયા વાસી ભાઈ હાણે જો ફેરદો એને કે પાંચ હજાર જેડો સો
तो हेड़ी बद जोड़ो निकी कर फॉर्म दाखला तरीके मिली जाए भरा असि जो समरस पंचायत की टीम बनाया इन फॉर्म भराया हाँ इनमें थो ये बोए पार्टी सामसा में एक निकी गया भाई असि खींची गंदी फॉर्म पाचा तालुके में भेरा थे बोए पार्टी भीर थ हाँ दाखला तरीके फॉर्म पाचा खींचे उतमड़े सहमति थी सहमति थी तेमें जो बीजेपी ग्रुप है ये पाँगा पूरा सपोर्ट कें भाई असं खींचे तैयार आयो बिना चूंटी थी समरस गाँव में शांति जलवा थी वे तो असं सहमत आने जो सामेवारो ग्रुप है जो खबर जो पाँच जो कांग्रेस ग्रुप है ये ग्रुप पाचो उतें जर पाँच समझी नो कि पाँच फॉर्म अची वा नो फॉर्म अची वा डबल डबल समझी नो कि उन एरड़ो फॉर्म टेबल से अची वा मैं सही कर छियाँ वहाँ जर साव आखिरी अणी जो समय आयो तेर जो सामे ग्रुप हो जो कांग्रेस ग्रुप पाँ बो को ना चुए पाँ जा गाम जा जाए पर ये मू इन गाल मथा हाथ चई अस वचन दई अने फ्री वही इन अस खास दुख लगे तो जो बोली ने बदली जाए इन माठू लगे माणका जे बोली ने बदली वही एतरे हाँ गाम के असि अड़ो विचार ही रही भाई जो बोली ने बदली वही काल सवार इन हथ में पंचायत अच्छी थी केतरा बदली वेंदा जिला कर असि एकड़ी अड़ो करूँ तो भाई हाँ कि गाम एकड़ी आवाज अची और वालजी भाई ने जो वगैरह वगैरह जो बीजेपी की जो ग्रुप है इनके असं पूरा सपोर्ट करूँ था इन ला कर चूंटी के असं अगिया वधारियूँ था। मित्रों जे आज चारणनी जे व्यथा छे एवी ज मैं गई काले वीराणिया में इंटरव्यू लीधो शक्ति सिंह मोहब्बत सिंह जाडे जगह गटर में युवा वर्ग बहु नानी लग 24-25 वर्षनी उम्र छे अने एमनी माटे एक दलित व्यक्ति ने आँख में आँसू आवी गया अने एमणे एज कच्छी में बात करी थी कि असा के दुख थी तो कि चूंटणी असा के ही जो गाम में आवी है तो खरेखर आ एक घणीवार गाम ने दुख तो पण थतुं हशे कि ज्यां समरसनी वात होय अने ज्यां अचानक चूंटणी आवी जती हशे त्यारे गाम लोको पछी ए चारण समाज होय के पछी पातारिया दलित समाज होय एनी आँख में आँसू आवी जता हशे पण गाम गामनी अलग अलग बातों होय छे अहींयानी कंईक तासीर जे छे ए पण अत्यारे अहीं जोवा मळे छे। हवे हूँ वालजी भाई ने मळीश आ जे पेनल छे एना प्रणेता खास करीने शुं चूंटणी चिन्ह छे सरपंचना उम्मेदवार कोण छे अने केटला जे छे ए वोर्ड जे छे एमां अने खूब मोटो बहोळो अनुभव छे मैं तमने अगाउ कह्युं के एना मात्र जरपरा पण एक तालुका कक्षाना जे छे नेता है तो वालजी भाई ने मळीए। वालजी भाई सौप्रथम जे छे पेनल ए पेनलनुं नाम शुं राख्युं छे चूंटणी चिन्ह शुं छे केटला वोर्ड छे अने सरपंचना उम्मेदवार कोण छे? अमारी पेनलमां अत्यारे 12 सभ्य छे एमांथी अमारी जरपरानी जरपरा ग्राम विकास समिति नामनी पेनल छे एमां अमारा उम्मेदवार तरीके खीमजीभाई डनीचा ये युवा छे एज्युकेटेड छे अमारी सीट अनुसूचित जाति अनामतमां आवे छे एटले सरपंच पदना उम्मेदवार बे अनुसूचित जातिमांथी आवशे जरपराना ज छे भले अनुसूचित जातिमांथी आवता होय परंतु अहीं अमारा वडीलो बैठा छे बीजा छे गाममां एवुं कोई वातावरण नथी के आ वर्गमांथी आवे छे अमे बधा एकबीजाने सरखाई समजीए छीए खावा पीवानुं जमवानुं ज्यां बधी रीते भेगा जोईए छीए हमणां जे समरसनी बधाए वात करी एमां पण अमे बधा भेगा थई बधा समाजोना व्यक्तिए भेगा थईने एक निर्णय लीधो हतो के जरपरा समरस थाय परंतु समरस माटे घणानी जाहેરમાં વાતો કરતા હોય છે પણ ઈચ્છા નથી હોતી એ પણ આપણે બધાને જાણવા મળ્યું તો આવી પરિસ્થિતિમાંથી હવે ચૂંટણી આવી છે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે અમારો તો પહેલાંથી જ હું જ્યારે સરપંચ હતો આ ટર્મથી પહેલાં ત્યારે પણ અમારો વિકાસનો મુદ્દો હતો હવે અમારા ખીમજીભાઈ નનીચા યુવા સરપંચ તરીકે આવે છે એમનો પણ મુદ્દો વિકાસનો જ છે અમે જરપરામાં ઘણો બધો વિકાસ કર્યો છે જે અમુક બાબતો બાકી રહી ગઈ છે એ અમે ખીમજીભાઈ સાથે પહેલેથી પણ ચર્ચા કરેલી છે કે આ બાબતો છે એને બધી પૂર્ણ કરવાની છે ખીમજીભાઈ યુવાન છે અમુક રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ઓફિસો છે એમાં એની અવરજવર પણ સારી છે એને નોલેજ પણ છે અને ઘણા બધાના જ્યાં વિધવા કાર્ડ હોય કે મા કાર્ડ હોય કે રાશન કાર્ડ હોય કે એવા ઘણા ચૂંટણી કાર્ડ હોય એના માટે સતત દોડતી વ્યક્તિ છે ખીમજીભાઈ સંગઠનમાં પણ મને લાગે છે કે સક્રિય રહેલા છે આ સંગઠનમાં પણ એની યુવા ભાજપમાં ભૂમિકા હતી અને એની સાથે અહીંયા જરપરાના બીજા મેં વાત કરીને આવા જરપરાના સમાજના નાના નાના કામ હોય એમાં પણ સતત દોડતા વ્યક્તિ છે તો આ જે દોડતી વ્યક્તિ હોય એને સુકાની પદ મળે એટલે સ્વાભાવિક ગામનો વિકાસ વધુ થાય બીજા અમારા જે ગૌચર બાબતની પણ ઘણી બધી વાતો થઈ એમાં પણ જે ખૂટતીઓ કડી રહી ગઈ છે સામેવાળાએ ગૌચરનું વેચાણ કર્યું હતું ને એમાં તમને બધાને ખબર છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મેટર પહોંચી
હતી એમાં બધા વડીલો ભેગા હતા. અમને સફળતા પણ મળી છે પરંતુ એમાં થોડીક અપૂર્તતા છે, એ પણ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે આ વિસ્તાર કંપનીઓ સાથે જોડાયેલો જરપરાનો વિસ્તાર છે, એમાં ઘણી બધી પાર્ટીઓ આવે છે, એ બધું વેલકમ છે, વિકાસને અમે ટેકો આપીએ જ છીએ. પરંતુ આ વિકાસની જે રીતો એમાં ઘણી બધી ગૌચર ભૂમિ ઉપર દબાણ કરવામાં આવે છે, અને એ દબાણ કરવામાં આવે છે. માણસીભાઈ પણ વાત કરી હમણાં કે આ દબાણ કરવામાં આવે છે વ્યક્તિઓના ઉપર. અમે જ્યારે પંચાયત આવશે ત્યારે ગામના હિતમાં એ દબાણ મુક્ત કરાવશું. ગૌચર છે, ગૌચરી રહેવી જોઈએ, ઠીક છે. રસ્તા માટે જરૂરી હોય ત્યાં કાંઈ વાંધો નથી, થોડું ઘણું જતું પણ કરવું પડે વિકાસ થતો હોય ત્યારે. પરંતુ વિકાસનો અર્થ વિનાશ ન થવો જોઈએ, એના માટે બધા કટિબદ્ધ છે અને અમને 100% વિશ્વાસ છે કે અમે એમાં સફળ થશું જ. વલજીભાઈ, શું છે ચૂંટણી ચિહ્ન અને કયા એજન્ડાને લઈને લોકો સમક્ષ જાઓ છો અને શું માહોલ જોવો? અમારો ચૂંટણી ચિહ્ન ટ્રક છે, ડમ્પર. આ વિસ્તારમાં કંપનીઓ છે એટલે આ ચિહ્ન થોડો પ્રખ્યાત છે, અને આ ચિહ્ન છે એ ઘર ઘરના બધા સામાન્ય વ્યક્તિને પણ ખબર હોય એ રીતે બધું સમજી વિચારીને રાખેલું છે. અને એ ચિહ્ન ઉપર જ્યારે આ 19 તારીખે મતદાન છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય એના માટેનો અત્યારે પણ પ્રયાસો ચાલુ જ છે. વિરામ તરફ જઈશ. ખાસ કરીને સમરસ હોય તો જે વિરેન્દ્રસિંહ બાપુ જે આ વિસ્તારના ધારાસભ્ય છે, 4 લાખ રૂપિયાની એક ધારાસભ્યની ગ્રાન્ટ અને સરકારની જે 5-6 લાખ રૂપિયા આવે છે, તો એ ગ્રાન્ટથી આ વંચિત થયું છે, તો એ બાબતે શું કહેશો? 5000થી વધુની વસ્તી ધરાવતું અમારું ગામ છે એટલે સરકારના 5-7 લાખ રૂપિયા જેવા અલગ અલગ રીતે જે લાભ મળતા હતા એ તો અમારા સમરસ નથી એ રીતે ગયા, સામે પક્ષના કારણે ગયા, એ ખુલ્લી વાત છે. ભલે ઘણા બધા નામ નથી લીધું પણ જે હકીકત છે એનો સ્વીકાર કરવો જ પડે. જ્યારે વિરેન્દ્રસિંહ બાપુએ પણ જાહેરાત કરી હતી કે 4 લાખ રૂપિયા અમે જે બિનહરીફ અથવા થશે સમરસ થશે એ પંચાયતને આપશું, તો એ પણ અમારા 4 લાખ રૂપિયા એટલે 10-11 લાખ એવા ગામને નુકસાન થયું છે. જોકે અમારી પંચાયત આવશે તો વિકાસના જે ઘણા બધા કામો છે એ સરકારમાંથી લઈ અને આ જે નુકસાન ગામને થયું છે એને પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરશું જ. આ વાલજીભાઈનો અનુભવ છે, મેં તમને કીધું કે ભરપાઈ જે છે કેમ કરવી, જે ખોટ પડી છે એના માટે તેઓ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. મિત્રો, ખાસ કરીને તમામ ગ્રામજનોના ઇન્ટરવ્યુ લીધા, અમુક સભ્યો પણ હતા અને એના પ્રણેતા છે વાલજીભાઈ સાથે પણ વાત કરી. હવે સરપંચ પદના ઉમેદવાર જેના ઉપર જે છે એ આખી આખી પેનલનો અત્યારે મદાર હોઈ શકે, અને સરપંચ અને સંસદ હું કહેતો હોઉં છું કે સાંસદની ભૂમિકા એવી જ હોય છે અને સરપંચની ભૂમિકા પણ હોય છે, ગ્રામ પંચાયત હોય કે સંસદ ભવન હોય, બંને જે છે એની ભૂમિકા જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી અને ત્યાં સંસદ સુધી પહોંચતા હોય છે. તો આ ખરેખર સિક્કાની 2 બાજુ છે, એટલે સરપંચ ક્યારે પણ એ નાનો વ્યક્તિ નથી હોતો, ડાયરેક્ટ લોકો જે છે એને ચૂંટતા હોય છે. ત્યારે જરપરા ગામના જે છે એ સરપંચ પદના ઉમેદવાર ખીમજીભાઈને મળશું કે ખાસ કરીને કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જાઓ છો, અને આ પેનલના જે વાત કરી વાલજીભાઈ કે અનેક મુદ્દાને લઈને અમે જે છે કામ કરવાના છીએ જો અમારા ઉપર કળશ ટોળાશે, તો મળીએ ખીમજીભાઈ. ખીમજીભાઈ, તમારો પહેલાં ટૂંકમાં પરિચય બનાવે. મારું નામ ખીમજી દેવરાજ દનીચા, ગામ જરપરા. ખીમજીભાઈ, શું અભ્યાસ તમારો અને કઈ રીતે રાજકીય ક્ષેત્રમાં આવ્યો? હું 10th ધોરણ સુધી ભણ્યો છું. અને કઈ રીતે રાજકીય ક્ષેત્રમાં તમારા ગુરુ કોણ અને કઈ રીતે તમે સંગઠનમાં પણ મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છો? જરપરામાં રાજકીય ક્ષેત્રે મારું સરપંચમાં પહેલી વખત હું લડવા જઈ રહ્યો છું અને મુંદ્રા તાલુકા યુવા ભાજપમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. ખાસ કરીને હવે જ્યારે સરપંચનો એક મહત્વનું જે છે અત્યારે તમને કળશ તમારા ઉપર જો ઢોળાય, તો કયા કામ તમે જે છે ભવિષ્યમાં કરવાના છો? જળપરામાં ગટર, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ એ બધા ક્ષેત્રે જે ખામીઓ છે એ ખામીઓને સંપૂર્ણપણે પૂરી કરવાના પ્રયત્નો કરીશ. હું વિરામ તરફ જાઉં. ખાસ કરીને જે ગ્રાન્ટ આવે તો ગામનો વિકાસ થાય, અને અત્યારે વાલજીભાઈ તમારી બાજુમાં બેઠા છે, તાલુકા કક્ષાના નેતા છે અને આ વિસ્તારના જે છે ધારાસભ્ય સંસદ સભ્ય, તો એ તાલુકા જિલ્લાની ગ્રાન્ટો કઈ રીતે આ ગામ માટે તમે લઈ આવવા માટે પ્રયત્નશીલ થશો? તાલુકા જિલ્લાની ગ્રાન્ટો તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, પછી એટીવીટીની ગ્રાન્ટો હોય કે ધારાસભ્યની ગ્રાન્ટો હોય, એમાંથી જળપરાનો વિકાસ કેવી રીતે વધારેમાં વધારે થાય તેવા પ્રયત્ન કરશું. તો મિત્રો, આ એક અનુભવ છે, એટીવીટી શબ્દ જે છે એ જે લોકો હશે જાહેર ક્ષેત્રમાં ખ્યાલ જ હશે કે અભ્યાસુ જો સરપંચ હોય તો મને લાગે છે કે ગામનો વિકાસ ચોક્કસ થઈ શકે. મિત્રો, હવે બસ એક પત્રકાર તરીકે ચોક્કસ કહીશ કે લોકશાહીનું પર્વ જે છે એ મતદાન છે,
અને જો આ તમે પર્વમાં જો મતદાન નહીં કરો, જેમ યજ્ઞમાં આહુતિ આપવી પડે, ખાલી યજ્ઞ હોય એની અંદર આહુતિ ના આપીએ તો યજ્ઞ જે છે અધૂરો કહેવાય, એમ ચૂંટણીમાં જો તમે મતદાન ન કરો તો મતદાન રૂપી તમારે જે છે એ આહુતિ આપવાની છે અને લોકશાહીનું પર્વ ઉજવવાનું છે. કારણ કે આ ચૂંટણીમાં 1-2 વોટથી લોકો ઘણીવાર હારી જતા હોય છે, કારણ કે આ કંઈ વિધાનસભા કે સંસદસભાની ચૂંટણી નથી, ત્યારે 1-2 મતથી પણ હાર જીત થતી હોય છે. જો તમારા વોટના કારણે ન જવાના કારણે કદાચ સાચો વ્યક્તિ જો વંચિત રહી જશે તો 5 વર્ષ જે છે તમને અફસોસ ન થાય એના માટે મતદાન ચોક્કસ કરજો. બસ આટલી જ અપીલ. કેમેરા પર્સન રાહુલ ગંડર અને પરેશ જોશી સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસભર ન્યૂઝ, ઝરપરા, મુંદ્રા, કચ્છ.